હવે જોઈશું સમાચારો વિસ્તારથી. જનરલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના એમડી ગણેશભાઈ સાવંતના માતૃશ્રી સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે છેલ્લા 17 વર્ષથી ગણેશભાઈ દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે. આ પ્રવાસનું આયોજન જેમાં 120થી વધુ સિનિયર સિટીઝનો જોડાયા. ડીજે અને ઢોલ નગારાના તાલે વાજતે ગાજતે પ્રવાસ માટેની બસ સંકલ્પ શોપિંગ સેન્ટર પાસેથી આવેલી ચેનલ આઈ વિટનેસની ઓફિસ પાસેથી ઉપડી હતી. ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ સાવંત દ્વારા તેમના માતૃશ્રીના સ્વર્ગસ્થ સેવંતીબેન પાંડુરંગ સાવંતના સ્મરણાર્થે છેલ્લા 17 વર્ષથી સિનિયર સિટીઝનો માટે વિનામૂલ્યે પ્રવાસનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ ઉંદાઈ સાપુતારા સપ્તશ્રીંગી નાસિક શેરડી શનિદેવ મંદિર સુધીના પ્રવાસનું આયોજન કરાયું હતું, જેમાં રવિવારના રોજ 24 જૂનના રોજ સંકલ્પ શોપિંગ સેન્ટર પાસે આવેલી ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સની ઓફિસ પાસેથી 120 સિનિયર સિટીઝનો ભરેલી પ્રવાસીઓની બે બસોને ઢોલ નગારા ઉપરાંત ડીજેના તાલે પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જેમાં મુખ્ય અતિથિ તરીકે અશોકભાઈ પોટે, લક્ષ્મણભાઈ ડીગે, ભરતભાઈ ખરોસે, રૂપેશભાઈ કોંડકલાકર, કામિનીબેન કદમ, નલિનીબેન શેડગે, અરુણભાઈ પવાર, રાજેશભાઈ સિંદે, ગુરુજી નિમિતાબેન પણ હાજર રહ્યા હતા. એક ઉત્સવની જેમ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફટાકડા ફોડી તેમજ ધાર્મિક ગીતો પર નૃત્ય કરી પ્રવાસીઓ ભરેલી બસને પ્રસ્થાન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત પણ કરાવ્યું. અહીં મહત્વપૂર્ણ છે કે 3 દિવસ માટેના પ્રવાસના આયોજનમાં પ્રવાસીઓને ઉનાઈ સાપુતારા સપ્તશ્રીંગી નાસિક શેરડી અને શનિદેવ મંદિરથી મુક્તિધામ સુધીનો પ્રવાસ કરાવી 27મી જૂનના રોજ તમામ પ્રવાસીઓ સુરત પરત ફરશે. ક્યાંથી આવો છો તમે? અમે આશીર્વાદ ફ્લેટમાં જઈ આવીએ છીએ. બેન, કેવું લાગે છે તમને આ યાત્રામાં જવાનું? અમને બહુ ખુશી થાય છે, બહુ આનંદ થાય છે અમને જવા માટે. તમારું શું કહેવું છે ગણેશભાઈ માટે? બહુ સરસ છે, અમને કાયમ માટે આ લોકો ઉપાડે છે. આ વખતે અમને પણ લાભ મળી ગયો છે એમનો. ઘણું સરસ છે, જેના જે કોઈની નીચ જવાય, કોઈ ગરીબ માણસ હોય એને માટે વધારે ફાયદો છે કે તેને ફરવાનું પણ મળે, જોવાનું મળે, નવા સ્થળો જોવાના બધાને મળે, એટલે ગરીબ માણસ માટે બહુ સરસ છે. અમે અરુણોદય સોસાયટી ગોવાલક રોડ. અચ્છા, તમને શું લાગે છે આ ગણેશભાઈ કાર્ય કરે છે, કેવું કાર્ય છે? અમને સારું જ લાગતું હોય ને, અમને બધાને આમ વસ્તી પણ સારી જ લાગતી હોય કે જોવા માટે આમ બધાને ઉમંગ હોય, સારું લાગે એમ, બધા વ્યક્તિઓને આમ સારું આમ શોધતા હોય કે આપના માટે કંઈક સારું કરે છે એમ. તમે શું કહેવા માંગશો ગણેશભાઈ? એનો ખૂબ ખૂબ આભાર. સારું સારું એમ, એમના માટે બહુ સારું છે એમ, ને સારું રે એમના માટે કાયમ. કપિલાબેન બરવણભાઈ પટેલ. ભાઈઓ બહેનો, એક વાર આવશો તો તમને એમ થશે કે બીજી વાર આવવાનું મન થાય. અને આ વર્ષે જે પ્રવાસમાં આપણે નામ નોંધેલા હતા એમાં ટોટલ 742 નામ નોંધવામાં આવ્યા હતા, એમાંથી 120 જણને આપણે આજે પ્રવાસ નોંધી આવ્યા છે. દર વર્ષે 17 વર્ષથી સેવા કરીએ છીએ માટે અત્યારે પણ અમુક જણા ગયા વર્ષમાં આવેલા હતા, તેઓ પણ કહ્યું અમને પણ લઈ જાઓ. પરંતુ આપણા પ્રવાસમાં એક અમે વિનામૂલ્ય અને મારી સાથે ટોટલ 12 છોકરા કે 15 છોકરાઓ હોય છે, યુવાનો હોય છે, જે તમારે મદદમાં હોય છે. એટલે અમે આજે જે 12 કે 15 યુવાનો તમારી સાથે હશે એ તમારા છોકરાઓ છે. એટલે આજે અમે તમારા છોકરા થઈને મા બાપ ની સેવા કરવા આવીએ છીએ. અને આ મારા માતૃશ્રી કે જે 17 વર્ષ કરે છે, જે નહીં જઈ શકતા હોય એ આમાં લાભ લઈ શકે અને ફ્રી માં, એટલે બધા જ આવવા તૈયાર હોય. પોતાના દી મા બાપ એ રીતે અમે તમારી સેવા કરીશું. અને તમે આ વર્ષે આવશો તો તમને એવું થશે કે આવતા વર્ષે પણ આ લોકો લઈ જાય, પરંતુ એ નંબર નથી લાગતો. અમારી સાથે રાજુભાઈ વાળન, અશોકભાઈ દુધાને, નિલેશભાઈ શેઠગે, અમને એવી ઈચ્છા છે કે અમે
અમારા ઘરવાળા સાથે આવી દરેક યુવાનો હોય છે અત્યારે એકલા છો અમને ખબર જ હમણાં પડી તો ઘર આવ થોડે ધરમ નર્મદાબેન કિશનભાઈ ધરમ કૃષિકાબેન પટેલ છે ને અર્થ માં રહે છે એમને પહેલી વાર જાઉં છું મંજુબેન કેવું લાગી રહ્યું છે તો બહુ સરસ લાગ્યું હમણાં તો હજુ તો સ્ટાર્ટિંગ સત્તર વર્ષથી કમલાકરભાઈ એને મા બાપ ની ખરી કિંમત અહીં સૌ જોઈ રહ્યા છો એમનું એક સાંઈબાબાના ભજન મંડળ છે અને સાંઈબાબાનું સત્ય એમની પાસે કેટલું છે તો તે જાણશો કેમ કે જ્યારે પણ ભક્તો અહીં ઉપસ્થિત જે નમિતાબેન છે તેઓની પાસે જાય છે અને સાંઈ ભક્ત છે અને જે પણ અહીં 100 થી 200 એક મંડળ છે અને એમને જે કંઈ કામ હોય કોઈ પણ કંઈ તકલીફ હોય તો તેઓની મનોકામના પૂરી થાય છે તો એમને આપણે કહીશું કે સાંઈબાબા વિશે અને તમને થયેલા અનુભવ વિશે માર્ગદર્શન આપશો એ હું વિનંતી કરું છું.
સદગુરુ દેવ કી જય. બાબાની ઓળખ મને હું 21 વર્ષની હતી ત્યારે થઈ હતી. તો જ્યારે મને ગુરુજી મળ્યા ત્યારે બાબાની ઓળખ આપી. બાબા વિશે મને એક જ વસ્તુ એમને કીધેલી કે બેટા સૌ દેવોમાં કે સૌ સંતોમાં બાબા શ્રેષ્ઠ કેમ? કારણ બાબાએ બધા દુઃખોમાંથી, બાબા બધા દુઃખોમાંથી પસાર થયા છે. જે જે દુઃખો આમ માનવી પર પડ્યા છે એ બધા દુઃખો પહેલે એમને લીધા છે. એ દુઃખો પરથી પસાર થયા છે એટલે એમને બધી જ ખબર છે કે ક્યારે કયા ભક્તને કઈ જરૂર પડશે. એમ જીવનમાં આપણને પણ દુઃખો ભગવાન આપે છે. તો કહેવામાં આવે છે કે ભગવાન આપે છે પણ આપણને કર્મો આપતા હોય છે. તો હવે શિરડી નસીબથી તમને શિરડી જવા મળ્યો છે. બાબાને પ્રાર્થના કરજો કે જીવનમાં અમારી જે ભૂલો છે એ ભૂલોને અમને સમજવાની ક્ષમતા આપજો. બાબાને કહેજો ભૂલોને સુધારવાની ક્ષમતા આપજો અને તક આપજો કે અમે ભૂલોને સુધારી શકીએ. બાબાનો એક મોટો અનુભવ મને હાલમાં 2 વર્ષ પહેલાં, હું કુંદનબેન ને બધા શેરડી ગયા હતા. લાઈનમાં જ્યારે ઊભા હતા ત્યારે એક ભાઈ અચાનક મારી પાસે આવ્યા, શેરડીની લાઈનમાં પાછળથી અચાનક આવ્યા અને કહે છે કે બેન, જ્યારે બાબા હતા હયાત ત્યારે આટલા બધા ભક્તો હતા ખરા? મેં કીધું ના. તો શું માથું ટેકવાથી, ખાલી માથું ટેકવાથી બાબા પ્રસન્ન થશે? મેં કીધું ના. તો બસ બેટા એટલું જ. અને આ જ વસ્તુ હું આગલે દિવસે પરેશભાઈને કહેતી હતી કે ભાઈ હતા ત્યારે આટલા લોકો હતા, હવે આટલા લોકો. તો આપણને વિચાર કર્યો કે માથું ટેકીએ છીએ અને ત્યાં આપણે આપણી મનોકામના મૂકી આવીએ છીએ તો બાબા આપણી પૂરી કરે છે. તો એક મનોકામના પૂરી થાય, 10 મનોકામના પૂરી થાય, પણ બાબા પાસે એવું માંગો કે જીવનમાં આપણે ભવસાગર પાર થઈ જઈએ. તો ત્યારે એ ભાઈ આટલું બોલીને જતા રહ્યા. એટલે ખાલી માથું ટેકવાથી, ભૌતિક સુખ માંગવાથી કશું મળતું નથી. એ તમને ક્યાં સુધી મળશે? જ્યાં સુધી તમારા પુણ્ય છે. અને એ પુણ્ય ક્યાં સુધી કરી શકશો? જ્યાં સુધી હાથ પગ ચાલે છે. પછી ગળપણમાં શું? તો જીવનમાં બાબા પાસે એવું માંગો કે તમને ગળપણમાં શાંતિ મળે, તમારું ગળપણ સારું જાય. અને એ જો સારું જવા દેવું હોય તો ખાલી ને ખાલી, માત્ર ને માત્ર તમારી ભૂલો સુધારો. પછી આરતી પૂજા કશું કરવાની જરૂર નથી, ભગવાન ખુદ તમારી પાસે આવશે. કોઈકની વેદના સમજો, થાય તો કોઈકને ભાર આપવાનો ઓછો કરજો. સદગુરુ દેવ કી જય. શ્રી સચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. પરમ પૂજ્ય ગુરુદેવ વાસુદેવ મહારાજ કી જય. મહારાજ કી જય. અનંત કોટિ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરા પરબ્રહ્મ શ્રી સચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. બે હાથ ઊંચા કરીને સદગુરુ સાઈનાથ મહારાજ કી જય. સાઈ બાબા કી જય. સાઈ બાબા કી જય. સદગુરુ સાઈનાથ મહારાજ કે જય. સદગુરુ સાઈનાથ મહારાજ કે જય. આરતી શરૂ કરો. શ્રી સચિદાનંદ સદગુરુ સાઈનાથ મહારાજ કે જય. ભારતી સાઈ જય મને જય સાહ જય જય સાહ.
સ્વામી ધર્મ